કાગડાપીટ વિસ્તારમાં બિસ્મિલ્લાની ચાલી પાસે જાહેર રોડ પર યુવકની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં નહીં પરંતુ જૂની અદાવતમાં કરી હોવાનો ખુલાસો થયો છે. જૂની અદાવત રાખીને 30,000 રૂપિયામાં હત્યાની સોપારી આપવામાં આવી હતી, જેઓની ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં હત્યા કરવાનો પ્રી પ્લાન બનાવીને છરી લાવી હત્યાની કબૂલાત કરી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બાઇક સવાર ને જે છરી મારી છે એ બે ઈસમો, જેના નામ એક ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અને અમરસિંહ, એ બંનેને અમે ધરપકડ કરેલી. એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું કે આ જે હત્યાનો બનાવ છે એમાં એમને જે મરણ જનાર છે એના સાથે અશ્વિન નામના ઈસમનો સપ્ટેમ્બરમાં ઝઘડો થયો હતો, અને એના લીધે એ અશ્વિને આ અમરસિંહ એના મિત્ર છે એને કીધેલું કે મારે એને મારવો છે. જૂનાગઢ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી મહિલાને તેના પતિ સાસુ સસરાએ અંધશ્રદ્ધાનો ભોગ બનાવીને ત્રાસ ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના સુરભીબેન ઉમરેજીયાના લગ્ન મુંબઈમાં સ્થિત કૃણાલ સાથે થયા હતા. હાલ સ્મૃતિબેનને 4 માસનો ગર્ભ હોવા છતાં સાસરિયા પક્ષ દ્વારા ગળામાં ચપ્પલનો હાર પહેરાવી જીભ ઉપર ડામ આપીને ત્રાસ ગુજારવામાં આવ્યો હતો, જેને લઈને મહિલાએ તેના પતિ સાસુ સસરા નણંદ જેઠ અને જેઠાણી સામે જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 4 મહિનાની પ્રેગ્નન્સી હોય અને તેઓ મુંબઈ સાસરે હોય તો આ સમય દરમિયાન છે તેમના પરિવારના સભ્યો તેઓ માતાજીના ગુનામાં આવી ગયેલા હોય તેવું જણાવી તેમના ગળામાં ચપ્પલનો હાર પહેરાવેલો, આ ઉપરાંત માથે છે સગડી ઉપડાવેલી અને જીભે ડામ દઈ માતાજીના મઢની ફરતા એમણે આટા ફેરવેલા. અંધશ્રદ્ધાનો ને ધ્યાને રાખી અને પરિવાર દ્વારા છે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવેલો હોય, આ ઉપરાંત અન્ય એમના પતિ તરફથી બી હેરાનગતિ હોય તેને ધ્યાને રાખી અને મહિલા પોલીસ સ્ટેશનમાં જઈ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. દાહોદ SOG પોલીસે દેશી બનાવટની માઉઝર ઝડપી પાડી હતી. SOG બાતમીના આધારે ધાનપુરના ધનાર પાટિયા પાસેથી દેશી માઉઝર પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે યુવક પાસેથી 20,500ની કિંમતની માઉઝર પકડીને કાર્યવાહી હાથ ધરી હતી. ધાનેરાના ગોલા ગામે ભુવાએ પીડિત પરિવાર સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવતા ફરિયાદ નોંધાઈ હતી. ગોલા ગામના બે ભાઈઓ પાસેથી ભુવાએ માતા પરત વાળવાના નામે 36.10 લાખ રોકડ અને ચાંદીના દાગીના પડાવ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં ભુવાએ 18 આલમની માફી માંગી પીડિત પરિવારને 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત આપ્યા હતા. હું શંકર ભુવાજી ગોલા અને ગોલા ગામના પટેલ રમેશભાઈ મુખવાભાઈ પટેલ એમના ઘરે જે મારી માતાનું શ્રીફળદાન થતું હતું એ પટેલે મને આપી દીધું છે, અને એમના તકી માતાજીને પ્રાર્થના કે એમના ઘરે સુખ શાંતિ રાખે, અને મારા તકી કોઈને દુઃખ લાગ્યું હોય તો 18 આલમને હું માફી ચાહું છું. જય માતાજી.